એક ભાઈ ઘડિયાળ બહુ સારું પહેર્યું હતું મેં કીધું કેટલા ને લીધું મને કે એ ખબર નથી મેં કહું તો ભેટ આવ્યું છે મને કે ના હું પોતે લઈ આવ્યું મેં કહું તોય કિંમત ની ખબર નથી મને કે હું લેવા ગયો ને તારે દુકાન વાળો દુકાન માં નહોતો અહીંયા બહુ દાન મહિમા થયો અમે આ કોરોના વખતે આ આજે જ આવેલો વિચાર આજે જ પહેલી વખત બોલું છું આ કોરોના કાળ કોરોના કાળ એમ જવાહરભાઈ બોલતા હતા ને અને વચ્ચે વચ્ચે પાછો કરુણા શબ્દ પણ વાપરતા કરુણા ઈશ્વરે જો આપ્યો હોય તો એ કોરોના કાળ હતો એટલે એને હવેથી તમે કોરોના કાળ નો કહેશો હવે એને કરુણા કાળ કહેજો આજે જ વિચાર આવ્યો તાજો માસ્ક સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ આ ત્રણ શબ્દ હાંભળા જ નહોતા એ સાંભળવા પડ્યા ખરેખર તો ફિઝિકલ ડિસ્ટન્સ પણ હવે સોશિયલ થઈ ગયું સોશિયલ ડિસ્ટન્સ નથી રાખવાનું સોશિયલ તો આપણે વધારે એટેચ થવાનું હતું અને તમે થઈ શક્યા આ બંને સંસ્થા વડવાણ મિત્ર મંડળ અને વર્ધમાનપુરી એ સારી વાત છે માસ્ક તો સિર્ફ બહાના એ વખતે આ વાક્ય એક બધાને બહુ ગમતું હતું એ વખતે હું બોલતો કે માસ્ક તો સિર્ફ બહાના હે

પણ આ દાનની બહુ વાત થઈ ને એ કોરોના કાળ વખતે હું દાન લેવા નીકળ્યો કાર્યક્રમ કરીને તો એક ભાઈએ એક લાખ રૂપિયાનો ચેક આપ્યો મેં કીધું સહી તો કરો મને કે ગુપ્ત દાન એટલે આ આવા દાતાઓ છે સમાજમાં એટલે એટલે આવા દાતાઓની કિંમત ગુપ્તદાન વાળા એ છે પણ એક સરસ કોરોના કાળની વાત કરું ત્યાંથી આપણે શરૂ કરીએ મારે થોડી દાનના મહિમાની વાત પણ કરવી છે કારણ કે આ પ્રસંગ ને ઉચિત કંઈક મારે બોલવાનો પ્રયાસ કરવો છે લોકડાઉન તમે બધાએ અનુભવ્યું આખું જગત લોક થઈ ગયું અને બોરિંગ કેવા થતા હતા એ પણ તમે જોયું હશે તમે તો બોર થતા હશો અમે તો સંતરા થતા હતા બોલો એટલા બધા કંટાળ્યા એમાં એકવાર મારા ઘરનો દરવાજો કોઈ ખખડાવતો હોય ને લોકડાઉનમાં એવું મને લાગ્યું એટલે હું કમ્પાઉન્ડમાં આવ્યો એક કૂતરો માથા ભટકાડે બોલો દરવાજા સાથે મેં કીધું તને શું તકલીફ છે કૂતરો માણાની જેમ બોલવા માંડ્યું મને કે મોદી સાહેબને ફોન કરો ને આ બધું ક્યારે પૂરું થાય છે કૂતરો એ કે મોદી સાહેબને ફોન કરો મેં કીધું આમાં મોદી સાહેબ ને નો હાલે આ તો કુદરત જ્યારે પૂરું કરે ત્યારે પૂરું થાય પણ તને તકલીફ શું છે અમે તને જમવાનું તો નાખી દઈએ છીએ પણ એની પીડા સાંભળજો તમે એક તકલીફ એક જ વાતની છે કે પચાસ દિવસ થી તમે કોઈ બહાર નથી નીકળ્યા પછી અમારી પેઢી હાવ ભૂલી જશે ભલા માણસ અને ત્યારે મને એક વિચાર આવ્યો હતો તમને સારો લાગે તો આશીર્વાદ આપજો કે જો કાટને વાલે હોતે કહ્યું ને કે કોરોના કાળમાં અમે વધારે સક્રિય થઈ ગયા એટલે આ વાક્ય યાદ આવે છે

જરૂર નથી પણ આપવાની જરૂર છે અને કોઈને માપવાની જરૂર નથી પણ પામવાની જરૂર છે ભલામણ આપણે છે ને માપવામાં ઘણો સમય બગાડીએ છીએ પણ ખરેખર તો કોઈને પામી જઈએ તો બહુ મજા આવે એ કૂતરા એ છેલ્લે જતા જતા જે એક વાત કરી આંખમાં આહુડા સાથે ઉદ્ઘોષક બોલ્યા હતા કઈક એવું કે અમુક જોગ કલાક પછી સમજાય છે એમાં ને એક કહી દઉં તમને એ આંખમાં જળજળિયા સાથે કૂતરું છેલ્લી રિક્વેસ્ટ કરતું ગયું એ કે તમે બહાર નો નીકળો તો કઈ નહીં પણ કમસે કમ ફોર વ્હીલ તો શેરીમાં મૂકો આમાં વીસ ટકા રિઝલ્ટ આવ્યું એ ઘણું કહેવાય મારો પાડોશી હમણાં યુરોપ ફરી આવ્યો એટલે મેં એને પૂછ્યું મેં કીધું મોનાલિસા જોયું મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નતો એટલે એકાદી વાત કોરોનાની હું કરું તમને અને એ દ્વારા આપણે હાસ્ય અને પ્રાપ્ત કરીએ હું તમને ગેરંટી આપું છું પાંચ મિનિટ પછી તમે ખડ ખડાટ હસતા હસ્યો વાત કોરોનાની આનાથી વધારે કરુણ શું હોય અને છતાંય ગેરંટી સાથે પાંચ મિનિટ પછી લાફ્ટર આ હોલમાં દસ વાગ્યા પછી નહીં આવ્યું હોય એવું પાંચ મિનિટ પછી આવશે બહુ બોર થઈ ગયેલા મેં કીધું ને છોકરો કેનેડા છોકરો ને છોકરા ને બહુ અમે બે માણા અહીંયા એ પાછો હવા રજ ફોન કરે ખબરદાર જો બહાર નીકળ્યા છો થઈ જાય હવે બે હજાર ઓગણીસ સુધી એક જ વાક્ય સાંભળેલું બી પોઝિટિવ બી પોઝિટિવ બી પોઝિટિવ અને આ કે ખબરદાર જો પોઝિટિવ થયા છો એવા બી ગયા ઘર ને તાળું મારી દીધું વીસ દિવસ મહિનામાં મિનિમમ વીસ દિવસ બહાર રહેવા વાળો માણા દોઢ વર્ષ સુધી હું ઘર ની બહાર નીકળો એ સમાચાર બની ગયા હતા દોઢ સુધી અને એમાં લોકડાઉન નો પીરિયડ બહુ એક દિવસ કંટાળી ગયા એટલે મેં મારા એક એક ધર્મ પત્નીને કીધું મેં કીધું આપણે એક સરસ મૂવી જોઈએ મેં કીધું આ કોરોના મારે કંટાળો મારી નાખશે હવે બહાર જ નીકળતા નથી નથી કોરોના અંદર કોઈને આવવા દેતા નથી પણ કંટાળો મારી નાખશે તો મને કે કાંઈ વાંધો નહીં અમે સાહેબ ઇરફાન ખાનનું લંચ બોક્સ મૂવી જોયું ડ્યુરિંગ લોકડાઉન રાત્રે એકાદ વાગે મૂવી પૂરું થયું સુતા સવારે છ વાગે જેવો સેલફોન ઓન કર્યો અને પહેલા સમાચાર વાંચ્યા ઇરફાન ખાન ઇઝ નો મોર વેરી નેક્સ્ટ ડે વિધિન ફાઈવ અવર્સ હવે તમે વિચાર કરો કેટલું દુઃખ થાય જેની એક્ટિંગ ઉપર આપણે આફરીન પોકારીને સુતા હોય અને પાંચ જ કલાકમાં સમાચાર આવે બહુ બીજા દિવસે શેડ મૂડ હતો કારણ કે હું પાછો થિયેટર નાટકનો માણસ બેઝિકલી અને ઇરફાન ખાન પણ નાટકનો માણસ એટલે વધારે દુઃખ થાય બીજે દિવસે બહુ ઉદાસ હતો એટલે મેં મારા પત્નીને કીધું બીજા દિવસે સાંજે મેં કીધું ચાલો ને આજે કંઈક એવું મૂવી જોઈએ સાવ હલકું ફુલકું જેમાં મગજનો દોડાવું પડે એવું હાવ મને કે એવું કયું જોઈશું એ વખતે મને પંચાવન થયેલા પંચાવન વર્ષે પ્રેમ રોગ જોયું અને આ રોગ તો ગમે તે ઉંમરે થાય ને કારણ કે પ્રેમ શબ્દને આપણે થોડોક સસ્તો કરી નાખ્યો ઢાઈ આખર પ્રેમ કા પોથી પડભડ જગમુઆ પંડિત હોવા ને કોઈ ઢાઈ આખર પ્રેમ કા પઢે પંડિત હોય આ પ્રેમ શબ્દ તો કેટલો બધો આમ તો પ્રેમ રોગ જોયું રાત્રે એકાદ વાગે મૂવી પૂરું થયું બીજા દિવસની ઘટના સાહેબ સુતા સવારે છ વાગે જેવો સેલ ફોન ઓન કર્યો તમને બધાને ખબર છે પહેલા સમાચાર વાંચ્યા કે ઋષિ કપૂર સાહેબ આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા છે સાહેબ તકલીફ ત્રીજા દિવસે થઈ ત્રીજા દિવસે મારી ઘરવાળી કે આપણા લગ્ન નો વિડીયો જોવો છે ધરમથી લગ્નની ડીવીડી બગલમાં દબાવીને આખો દી ફેરવો નાવા જોઉં તો બાથરૂમમાં લેતો જોઉં કે આ ક્યાંક ચડાવી નો દે કારણ કે આને જેને જેને જોયા એ ગયા એટલે મેં તમને કીધું હતું ને કે પાંચ મિનિટ પછી વાત કોરોના ની હશે આને બ્લેક હ્યુમર કે છે હાસ્યની ભાષામાં બ્લેક હ્યુમર જેમાં વાત મૃત્યુની હોય અને છતાં લોકો ખડખડાટ હશે અને ભાઈ જે ઉદ્ઘોષકે કીધું ને ન સમજાય એ વીટ છે ડબલ્યુઆઈટીટ એમાં એ બુદ્ધિજીવી લોકોનું હાસ્ય છે મુંબઈમાં તો અમને એ હાસ્ય બહુ ફળ્યું છે મુંબઈમાં લોકોની જે સમજણ છે એ અદ્ભુત છે મધુભાઈ માટે હું એટલું જ કહીશ મધુનો અર્થ થાય મધ મધુશાલા એક અર્થ એ પણ છે પણ આપણે મધ મધુરતા એવો અર્થ કરીએ સાહેબ મધુભાઈ માટે બોલું છું કે જેના જીવનની અંદર બીજા ને ઉપયોગી થવાની મધુરતા મધુરતાના પણ ઘણા પ્રકાર હોય મેં કીધું ને મધુશાલા પણ છે હરિવંશરાય બચ્ચન ની અમર કવિતા જેના જીવનમાં બીજાને ઉપયોગી થવાની મધુરતા હોય ને એનું જીવન ન્યાલ જ હોય એટલે મધુભાઈ ન્યાલચંદ શાહ એનું એનું જીવન ધન્ય જ હોય આ મધુરતા જેનામાં હોય ખૂબ સુંદર બેન એ જે મધુબન ખુશબુ વાળું જે ગીત લઈ આવ્યા એક તો એ ગીતે મને બહુ વાલું અને પાછું મધુભાઈ માટે લખાયેલું હોય એટલું પ્રોપર એ ગીત એ ગીતના શબ્દો આપણને એમ લાગે કે મધુબન માટે નહીં મધુભાઈ માટે લખાયેલું હોય એવું સરસ એટલે આ મધુરતા જેના જીવનમાં હોય એ ન્યાલ જ હોય સાહેબ પણ વીટ ના એક બે દાખલા આપું અહિયાં મુંબઈની અંદર સફળતા મળે છે વીટમાં વાંધો નથી આવતો મારા આબુ અંબાજી ગયા બપોરે બે વાગે ખરા તડકે બપોરે બે વાગે વોરુંગમાંથી જગાડ્યું અંબાલાલ ને એની ઘરવાળી એકવાર પરોળીએ પાંચ વાગે જગાડ્યું જાગીને કે હજી તો પાંચ જ વાગ્યા છે હું સાત વાગે જાગું છું એની પત્ની કે મને ખબર છે બાજુવાળા બાબુ કાકાના ના ત્રીજી વખતના વહુ ગુજરી ગયા એ પછી ત્રીજી તમારી એના ફ્યુનરલ એની સ્મશાન યાત્રામાં જવાનું એટલે બે કલાક વેહલા જગાડ્યા અંબાલાલે આંખું ચોળતા ચોળતા એટલું જ કીધું કે હું બાબુ કાકાની બબે વખત જે આવ્યો એ મારા ઘરે આવ્યો એકેય વાર અભિમાન નું ગુંચળું થઈ ગયો આપણે એના ઘરે બબે વાર જે એકે વાર લાંબો ન થાય આ એની પીડા હતી હું આમ વોક ઇવનિંગ વોકમાં નીકળેલો આમ તો મોર્નિંગ વોક સારું ગણાય ડોક્ટર એમ કે ઇવનિંગ કરતા પણ હવે અમારી મોર્નિંગ ક્યારે પડે નક્કી ન હોય એટલે પછી ઇવનિંગ વોક અમે હાચવી લઈ ઇવનિંગમાં સો ટકા જાગતા હોય કારણ કે ઘણીવાર વાર પાંચ વાગે આવીને શું એમાં ક્યાં આમાં મોર્નિંગ વોક નો ટાઈમ સાચવો એકવાર તો હાડા પાંચ વાગી ગયા ડોરબેલ બેલ વગાડી તે ઘરવાળી તપેલી લઈને આવી એટલે બે લિટર આપો કે મેં કૂધું આઈખ ઉગાડ્યું દૂધવાળો નથી આ ઘરવાળો આવ્યો એટલે અમારો આવવાનો સમય નક્કી ન હોય પણ ઇવિનિંગ વોકમાં નીકળે જોકે આ મોર્નિંગ વોક શબ્દ આવ્યો ને તમે તમારી ઈચ્છા મુજબ રાજી ખુશીથી તમે જો ચાલવાનું શરૂ કરી દ્યો તો એ મોર્નિંગ વોક છે પણ ડોક્ટર કાર્ડિયોગ્રામ કાઢે પછી એમ કે હવે નહીં હાલો તું મરી જાયશો અને પછી જે ચડા સીવડાવો ને વોર્નિંગ વોક કારણ કે એ તો તમને વોર્નિંગ આપી પછી નીકળ્યા તમે તમે રાજી ખુશીથી ન નીકળ્યા આ આ રાજી ખુશીથી કરવાની પ્રવૃત્તિ છે કૂતરું જીવના જોખમે તમારા ઘરમાં આવી અને રોટલી મોઢામાં લઈને ભાગી જાય જીવના જોખમે અને તમે એની પાછળ દોડો હાથમાં દસ્તો લઈને તમારી તૈયારી ખોપરી તોડી નાખું અને છતાં એ હાથમાં ન આવે ને રોટલી લઈને જતું પછી તમે કોક મારા દાદા દીધી દાન નથી એના જીવના જોખમે લઈ ગયું એના માટે તો એને આટલું ઈનામ મળવું જ જોઈએ એક ભાઈ શાલીગ્રામ ની પૂજા વર્ષોથી કરતો હતો એટલી બધી શ્રદ્ધા શાલીગ્રામ ઉપર શાલીગ્રામ સમજો ને તમે જે કાળા રંગનો પથ્થર હોય નદીના પ્રવાહની અંદર અંદર ઘસાય અને જે શિવલિંગ જેવો ગોળ થઈ ગયો હોય એનો એક મહિમા છે જેને આંગણ તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા રે શાલિગ્રામની પૂજા વર્ષોથી કરતો તો એકવાર બેઠો બેઠો પૂજા કરે ને આ વાત કરું છું એવી જ રીતે કૂતરું આવ્યું એની ઘરવાળીએ લગભગ વિશેક રોટલી ગરમા ગરમ બનાવીને ચોખ્ખું ઘી ચોપડી નામ એનો થપો કરીને એ કંઈક પાણી ભરવા ગયેલી ને રોટલી સામે ને તૈયારી પૂરી હતી કે પૂજા પૂરી થાય એટલે તૂટી પડું અને એમાં કૂતરું આવ્યું હવે કૂતરું એ રોટલીની થપ્પીની નજીક આ થોડોક છેટે શરીર જાડું તરત ઊભું થવાય ને એવું અને એને વિચાર આવ્યો કે ઊભો થઈને દોડું તો કૂતરા સુધી પહોંચી નહીં કૂતરાને બરાબર રોટલી ઉપર જ એની દ્રષ્ટિ ઈ જેવું આમ રોટલી તરફ એને ગતિ કરી અને જે આને ત્વરિત નિર્ણય લીધો સાહેબ એને એમ થયું કે હવે મોડું નહીં કરાય એટલે જે શાલીગ્રામ ને નવડાવતો હતો એનો જે ફેરવીને ઘા કર્યો એને અને શાલીગ્રામ કૂતરાની ખોપરી એમ આવ્યા કૂતરું તો ભાગી ગયું પછી આ ભળનો દીકરો હળવેક દિન ઉભો થયો ફળિયામાં શાલીગ્રામ પીડાતા એને લીધા એને નમન કર્યા પાછો મંદિર ઉધી લઈ આવ્યો એને નવડાવી ગંગાજળથી આમ મૂળ સ્થાને પધરાવતી વખતે આ ભગત બોલ્યો કે ચાલી વર્ષ થી પૂજા કરતો તો શાલીગ્રામ આજ કામમાં આવ્યા